Hello everyone, myself Professor Hardik Prajapati. I am warmly welcome to you from my YouTube channel. Their name is Hardik Prajapati. Today we are learning about 11th Standard Commerce Arts and Science Department. Today our subject is English First Language. So let us start our lecture, grammar session lecture in this video. लेट्स स्टार्ट. फर्स्ट प्रीपोजिशन इज इन. तो इन नो यूज क्या थाय छे? तो इन नो यूज छे ते आपणे વાત કરતા હોઈએ, એટલે કે કોઈ ની અંદર ની વસ્તુ હોય ત્યારે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. તો કે યસ, પણ અહીંયા મેં રૂલ વાઇઝ તમને સમજાવવાનો ટ્રાય કીધી છે વિથ એક્ઝામ્પલ. ઓકે, ચલો. તો તમારે એક્ઝામ્પલ લઈ લખો તો ચાલશે, પણ એના રૂલ્સ છે એ લખવા જરૂરી છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. રૂલ નંબર 1, in used before the bigger place like a country, continent, state, metropolis cities etc. શુ કહે છે? તો રૂલ નંબર 1 છે ઇન. તો ઇન નો ઉપયોગ કોઈ મોટા પ્લેસ હોય ત્યારે એનો ઉપયોગ થતો હોય છે, એટલે કે કોઈ દેશ, કોઈ ખંડ, કોઈ સ્ટેટ, રાજ્ય એન્ડ મેટ્રોપોલિસ સિટી એટલે કે મહાનગરો જે છે તે, જેને આપણે મેગા સિટી કહીએ છીએ. ચલો તો એક્ઝામ્પલ ની વાત કરીએ. વી લાઈવ ઇન ઇન્ડિયા. તો જો ઇન્ડિયા છે એક આખી કન્ટ્રી છે એ દેખાડે છે, તો કે યસ, એટલે કે ત્યારે ઇન નો ઉપયોગ થાય છે. ત્યાં એટ નો ઉપયોગ થતો નથી. એટ ક્યારે વપરાય છે? જ્યારે સ્મોલર પ્લેસ હોય ત્યારે, જે આપણે પ્રીવિયસ વિડીયો ની અંદર ચર્ચા કરી હતી. ચલો, ઇન્ડિયા ઇઝ ઇન એશિયા. તો એશિયા કોન્ટિનેન્ટલ છે, તો કે યસ, એટલે કે કોન્ટિનેન્ટલ ની આગળ કોઈ પ્રિપોઝિશન્સ ની બ્લેન્ક હોય ત્યારે ઇન યુઝ થાય છે. સી લીવડ ઇન ઉત્તરપ્રદેશ. તો જો ઉત્તરપ્રદેશ એક શું દેખાડે છે? સ્ટેટ દેખાડે છે. તો અમે ઉત્તરપ્રદેશની અંદર રહીએ છીએ, તો ત્યાં શું આવે છે? ઇન યુઝ થાય છે. મતલબ શું? તો કે ફર્સ્ટ રૂલ આપણો એ જ બતાવે છે કે કોઈ કન્ટ્રી, કોન્ટિનેન્ટ, સ્ટેટ કે મેટ્રોપોલિસ સિટી હોય ત્યારે ઇન યુઝ થાય છે. ઓકે, તમારા રૂલ્સ છે એને ડિફાઇન કરેલા છે, એને તમારે લખવાના છે. બાકી બીજે કોઈ નોટ્સ બનાવો નહીં તો ચાલશે. ચાલો સેકન્ડ રૂલ તરફ જઈએ. યુઝ ઇન ફોલોઈંગ ફ્રેઝ, એટલે કે ઇન નો યુઝ છે નીચેના ફ્રેઝમાં થતો હોય છે. ચલો તો ઇન ધ નાઇટ, એટલે કે આવા કોઈ ફ્રેઝ આપેલા હોય અને બ્લેન્ક હોય ત્યારે છે એની સાથે ઇન જ આવે છે. ઇન ધ મોર્નિંગ, તો એટ ધ મોર્નિંગ નહીં આવે, ખ્યાલ આવે છે? એટલે કે ઇન ધ મોર્નિંગ જ એક આખો ફ્રેઝ છે. પછી ઇન ધ ઇવનિંગ અને ઇન ધ આફ્ટરનૂન, તો આ બધા શું છે? ફ્રેઝ છે. તો
તો ફ્રેઝ ની સાથે હંમેશા ઇન જ વપરાશે એટલે કે નીચેના જે આપ્યા છે ફ્રેઝ એની સાથે ત્યાં એટ મોર્નિંગ એટ એટ ધ ઇવનિંગ એટ ધ આફ્ટરનૂન એવું આવશે નહીં ઓકે એટલે કે સેકન્ડ રૂલ્સ છે તે જે ફોલોઇંગ ફ્રેઝ છે એની અંતર્ગત યુઝ થાય છે તો કે ઇન ચલો રૂલ નંબર થર્ડ ની વાત કરીએ તો હવે ઇન ઇઝ યુઝ્ડ ઇન સેન્સ ઓફ ઇનસાઇડ એટલે કે ની અંદર કોઈ વસ્તુની અંદર મારે ચર્ચા કરવી હોય એટલે કે એવું દર્શાવવું હોય સેન્ટેન્સની અંદર ત્યારે શેનો યુઝ થાય છે ઇન યુઝ થાય છે ચલો તો એ કઈ રીતના હોય છે તો એની ચર્ચા કરીએ ઇન ધ વર્લ્ડ તો આ છે દુનિયાની અંદર તો આવું મારે દર્શાવવું છે ત્યારે ઇન વપરાય છે ઇન ધ સ્કાય તો આકાશની અંદર ધ કાઇટ ઇઝ ફ્લાઈઝ ઇન ધ સ્કાય તો એનો મતલબ શું છે તો પતંગ આકાશમાં ઉડી રહી છે તો ત્યાં ઇન ધ આવે છે પછી ઇન ધ લેટર ઇન ધ લેટર લેટરની સાથે ઇન આવે છે પછી ઇન ધ રૂમ ઇન ધ ઇન ચર્ચ ઓર ઇન હોસ્પિટલ આઈ એડમિટ ઇન હોસ્પિટલ ઓકે તો આવા કોઈ સેન્ટેન્સ હોય ત્યારે શું વપરાય છે ઇન એટલે કે ની અંદર એટલે કે ની અંદરની ભાવના દર્શાવી હોય મતલબ એ એંગલથી મારે ચર્ચા કરવી હોય ત્યારે ઇનનો યુઝ થતો હોય છે તો કે યસ કમ્પ્લીટ તો ઇન ક્યારે વપરાય છે પહેલી વસ્તુ તો આને નોટ ડાઉન કરી લેજો ભાઈ પહેલું છે કોન્ટિનેન્ટલ યા બિગર પ્લેસ હોય એ કન્ટ્રી સ્ટેટ કે મેગા સિટી હોય ત્યારે ઇન વપરાય છે બીજું તો કે ફોલોઇંગ ફ્રેઝ હોય ત્યારે અને ત્રીજું તો કે ઇન્સેન્સ ઓફ ઇનસાઇડ એટલે કે શું ની અંદરની દર્શાવવાની હોય ત્યારે વપરાય છે ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે ચલો રૂલ નંબર 4 તો ઇન છે એ બીજે ક્યારે વપરાય છે તો ઇન યુઝ્ડ ઇન પરમેનન્ટ એક્શન એટલે શું તો જ્યારે કોઈ પરમેનન્ટ એક્શન દેખાડવાની હોય ને જ્યારે સેન્ટેન્સની અંદર ત્યારે ઇન વપરાય છે હવે એ કઈ રીતના વપરાય છે તો એની ચર્ચા કરીએ ચલો હિઝ બ્રધર ઇઝ ઇન આર્મી તો જો તો આર્મીમાં જોબ કરે છે એ તો છે જ એટલે કે એ પરમેનન્ટ એક્શન છે તો કે યસ એટલે કે એની ડેટ થશે ત્યાં સુધી આર્મીમાં રહેવાનો છે તો એનો મતલબ એ પરમેનન્ટ એક્શન છે ડેઈલી એ જોબ કરે છે રૂટીન છે તેની તો કે યસ એટલે કે આવી કોઈ પરમેનન્ટ એક્શન હોય ત્યારે ઇન યુઝ થતું હોય છે ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ હી ઇઝ ઇન નેવી તો તે નેવીમાં છે તો એનો મતલબ શું છે તો નેવીની અંદર જોબ કરે છે તો પરમેનન્ટ એક્શન છે એની તો કે યસ તો ત્યારે ઇન યુઝ થતું હોય છે ઓકે એટલે કે આ છે એ કોઈ પરમેનન્ટ એક્શન એટલે જ્યારે તમે જોબ કરો છો યાર રૂટીન છે તમારી ડેઈલી લાઈફ ત્યાં ઇન યુઝ થાય છે પછી આઈ એમ ઇન ધ એજ્યુકેશન હું એજ્યુકેશનમાં છું તો એનો મતલબ શું થયું તો એ તમારી રૂટીન છે તો હા તો એનો મતલબ રૂટીનમાં છે ડેઈલી એક્શન્સ છે તો એના અંતર્ગત ઇન યુઝ થાય છે ઓકે તો આપણે આ રૂલ 4 પણ યાદ રાખવાના છે એટલે કે ફર્સ્ટ રૂલ છે બિગર પ્લેસ સેકન્ડ છે ફોલોઇંગ ફ્રેઝ અને જે થર્ડ રૂલ હતો એના મુજબ શું તો કે ઇનસાઇડની ઇન સેન્સ યુઝ ઓફ ઇનસાઇડ એટલે કે ની અંદરની જ્યારે દર્શાવવાની વાત હોય ત્યારે ઇન યુઝ થતું હોય છે અને નંબર 4 પરમેનન્ટ એક્શન દર્શાવવા માટે મતલબ આ 4 રૂલ્સ છે એ રૂલ્સ નોટ ડાઉન કરી લેજો ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ ચાલો રૂલ નંબર 5 તો રૂલ નંબર 5 શું કહે છે ઇન યુઝ્ડ બિફોર ધ પીરિયડ ઓફ ટાઈમ એક્સપ્રેસિંગ એટલે કે જ્યારે ટાઈમની દર્શાવવાનો હોય એની પહેલા ઇન યુઝ થતો હોય છે ચલો હવે ટાઈમ એક્સપાયરિંગ જે પીરિયડ ઓફ ટાઈમ એક્સપ્રેસિંગ એટલે શું તો કોઈ એક નિશ્ચિત એક શું હશે ડેટ હશે સાલ હશે સમજે યા કોઈ શું હશે વીક હશે વર્ડ હશે તો આવા જે છે એમાં અંતર્ગત શું વપરાય છે તો કે ઇન યુઝ થતું હોય છે લાઈક ઇન એ વીક તો એક અઠવાડિયામાં એટલે શું થયું તો ની અંદરની ભાવના તો આવે જ છે સાથે સાથે પણ એક વીક એટલે કે શું દેખાડે છે ટાઈમ પીરિયડ પણ દેખાડે છે તો કે યસ ત્યારે ઇન વપરાતું હોય છે એટ એ વીક નહીં વપરાય સમજે એટ અને ઇન થોડુંક ડિફરન્ટ છે બંને વચ્ચે ચાલ પછી ઇન જાન્યુઆરી તો ઇન જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર તો આવા જે છે એ એટલે કે મંથને દર્શાવતું હોય યા વીકને દર્શાવતું હોય ત્યારે ઇન યુઝ થાય છે ચાલો ઇન ધીસ મંથ તો કે યસ આઈ વિલ ડન માય વર્ક ઇન ધીસ મંથ તો આવું બોલીએ તો એનો મતલબ શું થયો તો હું મારું કામ છે આ મહિનાની અંદર કમ્પ્લીટ કરી દેવાનો છું તો એમ ત્યારે ઇન વપરાય છે ઓકે એટલે કે કોઈ એક ટાઈમ પીરિયડ છે તો કે યસ ઇન 1999 તો શું કહે છે 1999ની અંદરમાં તો શું થયું હતું તો કે આપણે એમ કહીએ તો એનો મતલબ છે એ આવા જ્યારે ડેટ છે યા સાલ છે તો આવું કોઈ હોય ટાઈમ પીરિયડ ત્યારે ઇન યુઝ થતો હોય છે ધ કારગિલ ફાઉટ ઇન 1999
તો એમ કે છે તો કે કારગિલનું જે યુદ્ધ થયું હતું એ ક્યારે થયું હતું, 1999માં થયું હતું. તો આવા સેન્ટેન્સમેન્ટ હોય ત્યારે આપણે, અથવા આવા ટાઈમ પીરિયડ દેખાડે ત્યારે આપણે ઇન યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ ઇન 1947. ઇન્ડિયા છે એ આઝાદ થયું હતું 1947માં. તો ની અંદર આવે છે ત્યારે તો શું આવે છે, ઇન યુઝ થાય છે. મતલબ ટાઈમ પીરિયડ દેખાડ્યો છે 1947, એટલે કે માઇન્ડની અંદર આને પણ ક્લિયરલી રાખી દેજો કે ઇનનો યુઝ છે એ ટાઈમ પીરિયડ હોય ત્યારે પણ થતો હોય છે. પછી ઇન 2001. ઓકે, ચલો. એટલે કે 2001 છે એ પણ ડેટ દેખાડે છે. મતલબ એની જગ્યાએ એવું કહી શકાય કે ધ અર્થક્વેક ઇઝ કમિંગ કમ્સ કેમ ઇન 2001. અર્થક્વેક છે એ 2001ની અંદર આવ્યો હતો. તો કે યસ, ચલો. એટલે કે મતલબ એક્ઝામ્પલ આવી રીતે બનાવી શકાય કે આપેલા હશે તમને, પણ આપણે છે એ ખાલી તમને બ્લેન્ક જ પૂછાય છે તો બ્લેન્કને ફિલઅપ કરવાની હોય છે. સેન્ટેન્સ તો આપેલા છે ઓલરેડી, તો કે યસ. પણ તમારે એ જ ધ્યાન રાખવાનું છે, ઇન વપરાશે કે એટ વપરાશે કે કોઈ અધર પ્રિપોઝિશન્સ. ઓકે, ચલો. નેક્સ્ટ વાત કરીએ ઇન પછી, સેમ એના જેવું જ એક બીજું આવે છે પ્રિપોઝિશન્સ જે છે ઇન ટુ. મિનિંગ થોડો ઘણો સરખો છે બંનેનો, પણ બંને સરખા છે નહીં કમ્પેરિઝનમાં. ઓકે, ચલો. તો ઇન છે એક અલગ લેવલથી વપરાય છે, જ્યારે ઇન ટુ છે એ અલગ સેન્ટેન્સની અંદર યુઝ થતું હોય છે. તો ચલો એની ચર્ચા કરીએ, ઇન અને ઇન ટુ ક્યારે વપરાતા હોય છે. ચલો, રોલ નંબર 1, યુઝ્ડ ઇન સેન્સ ઓફ મોશન ઇનસાઇડ એનીથિંગ. ચલો જો સમજો, ઇન છે ને એ કોઈ મોટા પ્લેસની અંદર દર્શાવવું હોય ત્યારે વપરાતું હતું, બટ ઇન ટુ છે એ ક્યારે યુઝ થશે, તો ઇન ટુ નો યુઝ છે તે કોઈ મોશન હોય ઇનસાઇડ. મતલબ શું, ની તરફની મોશન હોય, આપણે એને ગુજરાતીમાં એવું કહીએ છીએ ની તરફ. તો આ ની તરફની મોશન હોય ત્યારે ઇન ટુ વપરાય છે. બંનેના મિનિંગ અલગ છે, પણ થોડો ઘણો સરખા છે, પણ આપણે મિનિંગ એના અલગ છે અને એને પ્રિપોઝિશન્સ છે એ અલગ અલગ રીતના ઉપયોગ થતા હોય છે. ઓકે, એટલે અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી. ચલો, તો યુઝડ ઇન સેન્સ ઓફ મોશન ઇનસાઇડ એનીથિંગ. તો કે યસ, હવે તમને કેમ ખબર પડશે એની ચર્ચા કરીએ. ધ ફ્રોગ ફેલ ઇન ટુ ધ વેલ. તો જો એ વેલની અંદર પડી ગયો છે, તો કે એનો મતલબ શું છે, તો પડી ગયો હતો. તો હવે જુઓ, તો ફ્રોગ છે એ શું છે, તો એ આપણો એ છે એની વાત કરીએ. ફ્રોગ ઇન ટુ ધ વેલ એટલે કે ની તરફની ગતિ કરે છે. કોના તરફની? તો વેલ તરફની. વેલ એટલે તો આપણે જેને કૂવો કહીએ છીએ એ. તો કે ની તરફ પડે છે, અંદર ની તરફ પડ્યો છે. ઓકે, એ જમ્પડ ઇન ટુ ધ રિવર. તે છે એ રિવરની ઉપર ની તરફ જમ્પ કરે છે. તો હવે આ શું થયું, તો એનો મતલબ એવો છે કે ની તરફની ભાવના હોય, ની તરફની સેન્સ હોય ત્યારે એ દેખાડે છે ઇન ટુ. ઓકે, રૂલ નંબર 1. તો આ છે, નોટ ડાઉન કરી લેજો. સેકન્ડ છે એની ચર્ચા કરીએ. રૂલ નંબર 2, યુઝ્ડ ઇન ચેન્જિંગ વન ફોર્મ ઓફ અનધર ફોર્મ. ચલો, હવે એક ફોર્મ હોય એમાંથી બીજા ફોર્મમાં જવું હોય એટલે કે એ પ્રોસિજર જ છે. તો કે યસ, હવે સમજો, તો એ એક્ઝામ્પલ દ્વારા સમજાવીએ કે ટ્રાન્સલેટ ઇન ટુ ઇંગ્લિશ. તો જુઓ, સમજો કે ટ્રાન્સલેટ છે ને એ કરવાનું છે. ઓકે, ચલો, શેનું ટ્રાન્સલેટ કરવાનું છે, ઇન ટુ ઇંગ્લિશ. મતલબ કોઈ પણ જે ઉર્દુ ટ્રાન્સલેટ ઇન ટુ ઇંગ્લિશ યા ગુજરાતી ટ્રાન્સલેટ ઇન ટુ ઇંગ્લિશ આવું હોય તો એનો મતલબ શું છે, તો ગુજરાતીમાંથી લેંગ્વેજમાંથી ઇંગ્લિશ લેંગ્વેજમાં તરફ જવાનું છે. હવે આ ની તરફની વાત આવી તો આન્સર કયો આવે, ઇન ટુ. ઓકે, એટલે કે વન ફોર્મ ઓફ અનધર ફોર્મ. એટલે વન ફોર્મ કયું, ગુજરાતી ફોર્મ છે, એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો ત્યાં એવું નહીં આવે, સમજાય, ગુજરાતી ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ. તો આવું નહીં આવે. તો ઇન છે ને એ ની અંદરની ભાવના દેખાડે છે, જ્યારે ઇન ટુ છે એ ની તરફની ભાવના દેખાડે છે. ઓકે, ચલો. તો અહીંયા છે એ આ રીતના યુઝ થાય છે, ગુજરાતી ટ્રાન્સલેટ ઇન ટુ ઇંગ્લિશ યા ઉર્દુ ટ્રાન્સલેટ ઇન ટુ ઇંગ્લિશ આવી રીતના એને તરીકે યુઝ થતો હોય છે આપણે ઇન ટુ પ્રિપોઝિશન્સનો. પછી વાત કરીએ મિલ્ક ટર્ન્સ ઇન ટુ કર્ડ. તો એનો મતલબ શું છે, તો કે એ છે એ વાત કરીએ કે આપણે મિલ્ક ટર્ન્સ ઇન ટુ કર્ડ, દૂધ છે તે દહીંમાં કન્વર્ટ થઈ રહ્યું છે. તો એનો મતલબ શું કે, તો ની તરફ એટલે કે મિલ્કમાંથી છે એ કેમાં, કર્ડમાં એટલે શું, તો કે દહીંમાં કન્વર્ટ થઈ રહ્યું છે. તો કે યસ, એટલે કે ની મારફતે અથવા ની તરફ આવ્યું, તો કે યસ, એટલે કે ઇન ટુ યુઝ થશે. મિલ્ક ટર્ન્સ ઇન કર્ડ નહીં આવે, સમજાય. તો એ છે તમારો આન્સર રોંગ થશે. ચલો, વોટર ટર્ન્સ ઇન ટુ આઈસ.
पानी छे ए बरफ बनी रह्यू छे, तो एनो मतलब ए एक फॉर्म माथी बीजा फॉर्म मा कन्वर्ट थई रह्यू छे एनी, तो के यस। अने आना कारणे शु थई छे, इनटू यूज थई छे। ओके चलो नेक्स्ट बात करी ऑन। थर्ड प्रीपोजिशंस छे आजना लेक्चर नो ऑन। तो ऑन इज यूज्ड इन रूल नंबर 1, ऑन यूज्ड इन सेंस ऑफ प्लेस टचिंग। એટલે કે જ્યારે કોઈ વસ્તુ છે એ કોઈ બીજી વસ્તુને ટચ કરીને હોય ત્યારે ઓન વપરાય છે। ઓન નો બેઝિક મતલબ થાય છે ની ઉપર। ઓકે એબોવ નો મતલબ પણ ની ઉપર જ થાય છે, પણ એ બંને વચ્ચે થોડોક ડિફરન્સ છે જે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ બિલો આવે ત્યારે, પણ અને એબો આવે ત્યારે। ઓકે ચલો હવે અહીંયા ઓન ની વાત કરીએ, તો ઓન છે એ જ્યારે કોઈ એક વસ્તુ છે બીજી વસ્તુને ટચ કરીને ઉપર ની ઉપર તરફ હોય ત્યારે ઓન યુઝ થતું હોય છે। લાઈક કઈ રીતના, ચલો ધેર આર ટુ બુક્સ ઓન ધ ટેબલ। તો સમજો બુક્સ છે એ ટેબલ ઉપર પડી છે, પણ શું એ બે વચ્ચે કોઈ ગેપ છે બુક અને ટેબલ વચ્ચે? તો કે ના, તો ટેબલ અને બુક વચ્ચે કોઈ જ ગેપ નથી। એનો મતલબ થયો તો આવું હોય એટલે કે એકબીજાને અડકીને આવેલી હોય, ટચ થઈને આવેલી હશે, તો ઓન નો યુઝ થતો હોય છે। પછી ધ હેડમાસ્ટર ઇઝ સિટિંગ ઓન હિઝ ચેર। હેડમાસ્ટર છે તે પોતાની સીટ ઉપર બેઠા છે, તો એનો મતલબ શું થયો? તો એ સીટિંગ સીટ અને એમ જે બેઠા છે એમની વચ્ચે કોઈ જ ગેપ નથી। તો કે યસ, એનો મતલબ આ છે એકબીજાને અડકીને બેઠા છે ટચ કરીને। તો કે યસ, તો આવી રીતના કોઈ વસ્તુ છે, થિંગ્સ છે, આઈટમ છે જે કોઈ ની વસ્તુ સાથે ઉપર અડકીને હોય તો ઓન નો યુઝ થતો હોય છે, ઓન પ્રિપોઝિશન્સ વપરાતું હોય છે। પછી રૂલ નંબર 2 ની વાત કરીએ, યુઝડ ઇન ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ। તો ટાઈમ એક્સપ્રેસિંગ કરવો હોય ત્યારે પણ ઓન નો યુઝ થતો હોય છે। આઈ કમિંગ ઓન મંડે। તો આવો જે છે આવું બોલીએ છીએ ત્યારે પણ આપણે ઓન નો યુઝ કરતા હોય છે, એટલે કે હું મંડે આવવાનું છું। પછી ઓન સન્ડે, ઓન ધ સેમ નાઇટ, આ વગેરે આવા જે હોય ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ ત્યારે છે એ ઓન નો યુઝ થતો હોય છે, ઓન પ્રિપોઝિશન્સ નો। ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ, રૂલ નંબર 3 ઓન। ઓન યુઝ્ડ ઇન સેન્સ ઓફ રાઇડ એનિમલ। એટલે કે જ્યારે કોઈ એનિમલની તમે રાઇડ કરતા હોય અને એ સેન્ટેન્સની અંદર આપેલું હશે ત્યારે શું થાય છે? તો ત્યારે છે એ ઓન વપરાતું હોય છે। કઈ રીતના એની ચર્ચા કરીએ, તો ચલો ઓન ફૂટ, આઈ ગોઈંગ ટુ સ્કૂલ ઓન ફૂટ, હું છે એ ચાલતા ચાલતા સ્કૂલે જાઉં છું। તો આવી રીતના એટલે કે શું? તો મારા પગ પાડા સ્કૂલે જાઉં છું। ઓકે તો ની દ્વારા થયું તો રાઇડ આવે ત્યારે પણ વપરાય છે। તો એવી જ રીતના ઓન હોર્સ બેક, તો એટલે કે રાઇડ દર્શાવે છે, એટલે કે હોર્સ ઉપર બેસીને મેં શું કરી, સવારી કરી, તો ત્યારે પણ ઓન નો યુઝ થતો હોય છે। ઓન બફેલો, તો એ પણ શું છે? તો કે ની ઉપર ની શું દેખાડે છે, સવારી, પણ એ એકબીજાને કેવા છે, ટચ કરીને છે, અડકીને છે, એટલા માટે ત્યાં ઓન યુઝ થતો હશે, ત્યાં એબો કે બિલો યુઝ થતું નથી। ઓકે ચલો એબો અહીંયા ઉપયોગ થતો નથી, બિલોની પછી વાત કરીશું। ચલો ઓન એલિફન્ટ્સ બેક, તો ઓન એલિફન્ટ્સ બેક એટલે શું? તો નાથીની સવારી દ્વારા છે એ ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે ઓન યુઝ થતું હોય છે, એટલે ની ત્યારે ઉપર બેસીને। તો કે યસ, આવા ફોર્મમાં પણ ઓન નો યુઝ થતો હોય છે। ચલો નેક્સ્ટ 4 નંબર વાત કરીએ, રૂલ નંબર 4, યુઝ ઇન બિફોર ફોલોવિંગ વર્ડ। એટલે કે નીચેના ફોલોવિંગ વર્ડ્સ હોય ત્યારે પણ ઓન યુઝ થતું હોય છે। ઓન ટેલિવિઝન, તો કે યસ, ઓન કોલ્ડ ડે, આઈ સીક ઓન કોલ્ડ ડે, હું છે બીમાર પડ્યો હતો, કોલ્ડ દિવસ હતો ત્યારે। પછી ઓન ધ રેશિયો, ઓન લીવ, ઓન ફાયર, આપણે કહીએ છીએ ને ભાઈ ઇન્ડિયન ટીમ ઇઝ ઓન ફાયર, તો આ છે એ મતલબ આ ફ્રેઝ છે, તો ફ્રેઝની સાથે હંમેશા ઓન આવતું હોય છે, ઓન ફાયર, ઇન્ડિયા ઇઝ ઓન ફાયર, સમજાય? ચાલો પછી ઓન એ ડાયટ, ઓન ધ ફોર, ઓન ડિમાન્ડ, આપણે એમ કહીએ છીએ ને આ મોબાઈલ છે ઓન ડિમાન્ડ છે, તો કહીએ ત્યારે ઓન પ્રિપોઝિશન્સ નો યુઝ થતો હોય છે, મતલબ એ ફ્રેઝ છે। ઓન લોન અને ઓન ગાર્ડ, તો આ બધા ફ્રેઝની સાથે ઓન યુઝ થતો હોય છે। ઓકે એટલે કે ઓન પ્રિપોઝિશન્સ છે તેનો ઉપયોગ અહીંયા કરવાનો હોય છે। ચાલો નેક્સ્ટ વાત કરીએ વિથાઉટ। હવે વિથાઉટ નો ઉપયોગ ક્યારે થતો હોય છે એની ચર્ચા કરીએ। વિથાઉટ નો મતલબ બેઝિક જનરલી મતલબ છે, આપણે એવું કાઢતા હોય છે કે ની વગર, તો હવે કોની વગર, તો એ સેન્ટેન્સમાં આપણે સેન્સ ઓફ માં સેન્ટેન્સ હોય ત્યારે વિથાઉટ વપરાતું હોય છે। તો ચલો એ ચર્ચા કરીએ, યુઝ્ડ ઇન સેન્સ ઓફ
नॉट विथ कंपनी એટલે કે કોઈની સાથે ન હોય એકલા હોય ત્યારે વિથાઉટ વપરાતું હોય છે કઈ રીતના એક્ઝામ્પલ ને સમજીએ અ વુમન કેન નોટ લીવ વિથાઉટ અ મેન સ્ત્રી છે તે પુરુષ વગર રહી શકે નહીં તો ન રહી શકે તો ની વગર આવ્યું એક સેન્સમાં તો કે યસ ત્યારે વિથાઉટ યુઝ થતું હોય છે ઓકે વી કેન નોટ સી વિથાઉટ આઈઝ આપણે છે એ જોઈ શકતા નથી આંખો વગર તો કે યસ એટલે કે ની વગર તો કે યસ આ સેન્સમાં જ્યારે વપરાતું હોય સેન્ટેન્સ ત્યારે એની સાથે વિથાઉટ છે એનો જવાબ આવતો હોય છે એટલે કે વિથાઉટ પ્રિપોઝિશન્સ છે તેના દ્વારા ફિલ ધ બ્લેન્ક કરી દેવાની ઓકે ચાલો પછી નેક્સ્ટ વાત કરીએ તો રૂલ નંબર 2 યુઝ્ડ ઇન સેન્સ ઓફ સોલ્વિંગ સમથિંગ કોઈ બીજી વસ્તુ જ્યારે દેખાડવી હોય ત્યારે પણ આપણે શું કરતા હોઈએ છીએ તો ઇન નો યુઝ કરતા હોઈએ છીએ ચાલ તો એની વાત કરીએ ધે હેડ ગોન 2 ડેઝ વિથાઉટ ફૂડ તેને 2 દિવસ વિતાવી દીધા છે તો કે જમ્યા વગર એટલે કે કોઈ પણ ખોરાક લીધા વગર એને 2 દિવસ છે એ વિતાવી દીધા છે તો એનો મતલબ શું થયો એનો મતલબ છે કે આ છે એ ઇન ની વિથાઉટ એટલે કે ની વગર ની આપણે કોઈ સેન્સમાં વપરાતા હોય સેન્ટેન્સ ત્યારે તો વિથાઉટ પ્રિપોઝિશન્સ યુઝ થતું હોય છે હી ફાઉન્ડ ધ પ્લેસ વિથાઉટ ડિફિકલ્ટી તેને જ એ પ્લેસ છે એ ઝડપથી મળી ગયું હતું કોઈ જ પ્રકારની મુશ્કેલી વગર તો કે યસ તો અહીંયા વિથાઉટ છે એ કે ની વગર ડિફિકલ્ટી વગર તેને પ્લેસ મળી ગયું હતું તો આવું છે એ વપરાતું હોય ત્યારે વિથાઉટ યુઝ થતો હોય છે ઓકે ચાલો હવે વિથ ઇન ની વાત કરીએ વિથાઉટ અને વિથ ઇન તો વિથાઉટ એટલે ની વગર હવે વિથ ઇન ની વાત કરીએ તો યુઝ્ડ ઇન સેન્સ ઓફ ઇનસાઇડ એટલે કે ની સાથેની વાત હોય જો સમજો ગુજરાતી મીનિંગ એના સમજી લ્યો ને તો પણ તમને આન્સર આવડી જશે વિથ ઇન છે ને એ ની સાથે વપરાતું હોય છે એટલે કે ની સાથે એવો મીનિંગ ક્યાંય આવતો હોય ત્યારે જુઓ આઈ શેલ ડુ ઇટ વિથ ઇન એન અવર હું એક અવરની અંદર એક કલાકની અંદર આ કાર્ય કરી આપીશ તો એનો મતલબ શું થયું તો ની સાથે એટલે કે એક અવરની અંદર જ તે હું તમને આ કામ કરી દઈશ એટલે કે ઇનસાઇડની અંદર એટલે કે ની અંદરના ફોર્મમાં પણ ક્યારેક વિથ ઇન વપરાતું હોય છે હી વિલ કમ વિથ ઇન ધીસ મંથ એ આ મહિનાની અંદર આવી જશે તો કે યસ ત્યારે પણ શું વપરાતું હોય છે વિથ ઇન વપરાતું હોય છે પછી ટાવર્સ તો ટાવર્સની વાત કરીએ તો જો તો યુઝ્ડ ઇન સેન્સ ઓફ ધ ડાયરેક્શન ઓફ સમથિંગ ઓર સમબડી તો કોઈ ની તરફ યા કોઈ વસ્તુની તરફ તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય ડાયરેક્શન હોય તમારી ત્યારે ટાવર્સનો યુઝ થતો હોય છે તો સી વેન્ટ ટુવર્ડ્સ ઓફિસ તો તે ઓફિસની તરફ ગયા તો એટલે મતલબ શું થયું તો એ ઓફિસની તરફ ગયા તો એનો મતલબ ની તરફના ફોર્મમાં પણ વપરાતો હોય છે કે ડાયરેક્શન દેખાડતા હોય ત્યારે વિથ ટુવર્ડ્સનો યુઝ થતો હોય છે પછી સેકન્ડ રૂલની વાત કરીએ યુઝ્ડ ઇન સેન્સ ઓફ ક્લોઝ એટલે કે ની તરફ જતા હોય ત્યારે ચીની નજીક જતા હોય ત્યારે પણ શું વપરાતું હોય છે તો કે ટુવર્ડ્સ હી વિલ કમ હિયર ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધીસ મંથ તે છે એ આ મહિનાના અંત સુધીમાં આવી જશે તો કે યસ ત્યારે પણ ટુ વર્ડ્સનો યુઝ થતો હોય છે પછી વાત કરીએ નેક્સ્ટ પ્રિપોઝિશન્સ ટુ તો ટુ પ્રિપોઝિશન્સ છે તે યુઝ્ડ ઇન સેન્સ ઓફ ટુ વર્ડ્સ સમથિંગ એટલે કે ની તરફ હોય ત્યારે પણ ટુ વપરાતું હોય છે હી વોઝ ગોઈંગ ટુ પટના તે પટનાની તરફ જાય છે સોરી ગયા હતા આઈ વોકડ ટુ ધ ઓફિસ હું છે એ ઓફિસની તરફ ગયો હતો હી ઇઝ ગોઈંગ ટુ કોલેજ તે કોલેજે જઈ રહ્યો છે તો આવા ફોર્મમાં એટલે કે ટાવર સમથિંગના ફોર્મમાં સેન્સમાં હોય ત્યારે આપણે પ્રિપોઝિશન્સ ટુ યુઝ કરી લેવાની પછી નેક્સ્ટ વાત કરીએ યુઝ્ડ ઇન સેન્સ ઓફ ટાઈમ એક્સપ્રેસિંગ એટલે કે કોઈ સમય દર્શાવતો હોય ત્યારે ટુ પ્રિપોઝિશન્સ યુઝ થતો હોય છે હી ઇઝ 10 મિનિટ્સ ટુ લેટ 10 તે છે એ 10 મિનિટ્સ સોરી હી ઇઝ 10 મિનિટ્સ ટુ 10 તે 10 મિનિટમાં 10 મિનિટ બાકી છે એટલે કે શું કે છે તો એના અંતર્ગત જે એ ટાઈમને એક્સપ્રેસિંગ કરતો હોય ત્યારે ટાઈમ એક્સપ્રેસિંગ હોય ત્યારે ટુ નો યુઝ થતો હોય છે ચલો નંબર નેક્સ્ટ વાત કરીએ પ્રિપોઝિશન્સ વિથ તો વિથ પ્રિપોઝિશન્સ છે તેની અંતર્ગત વાત કરીએ યુઝ્ડ ઇન બિફોર ઇન્સ્ટ્રુમેન્ટલ ઓર ટૂલ જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટલ અથવા ટૂલ હોય
ત્યારે એની આગળ વિથ નો ઉપયોગ થતો હોય છે હી રાઇટ્સ વિથ અ પેન તે પોતાની પેન ની સાથે લખે છે પેન વડે લખે છે વિથ એટલે શું વડે તો કે યસ એટલે કે તે પેન ની વડે લખે છે પેન ની સાથે લખે છે હી કટ્સ ધ મેંગો વિથ અ પેન સોરી પેન્સિલ નહીં આવે ત્યાં નાઇફ આવશે ઓકે ત્યાં થોડું ટાઈપિંગ મિસ્ટેક છે પેન્સિલ નહીં ત્યાં નાઇફ આવશે હી કટ્સ ધ મેંગો વિથ નાઇફ તો વિથ છે એટલે કે શું તે ચપ્પા વડે મેંગો ને કાપી રહી રહ્યો છે તો ત્યારે એ શું આવ્યું તો કે વિથ એટલે કે ની કોઈ સાધન ને ની સાથે દર્શાવવું હોય ઇન્સ્ટ્રુમેન્ટલ હોય ત્યારે વિથ વપરાતું હોય છે સુધા વેન્ટ્સ ટુ સિમલા વિથ હિઝ હસબન્ડ એટલે કે પ્રેઝન્સ ઓફ સમથિંગ હોય એટલે કે કોઈની હાજરી ની દર્શાવી હોય ત્યારે પણ વિથ વપરાતું હોય છે સુધા વેન્ટ્સ ટુ સિમલા વિથ હિઝ હસબન્ડ સુધા છે એ પોતાના હસબન્ડ ની સાથે સિમલા ગઈ હતી તો આવા જ ની પ્રેઝન્સ ની સાથે દર્શાવવું ત્યારે પણ શું વપરાતું હોય છે તો કે પ્રિપોઝિશન્સ વિથ વપરાતું હોય છે યુઝ્ડ ટુ ફોલોઈંગ વર્ડ એટલે કે ની નીચેના ફ્રેઝ હોય ત્યારે પણ વપરાતું હોય છે ચાર્જ્ડ વિથ ડીલ વિથ ડિફર વિથ અને કન્ટેન્ટ વિથ તો કન્ટેન્ટ વિથ હોય ત્યારે પણ વિથ વપરાતું હોય છે એટલે કે આ પ્રિપોઝિશન્સ છે ફ્રેઝ ની સાથે હોય છે નેક્સ્ટ વાત કરીએ પ્રિપોઝિશન્સ આફ્ટર તો આફ્ટર છે એ ફોલોઈંગ સમથિંગ તો આવી રીતના વપરાતા હોય છે કઈ રીતના હી વેન્ટ્સ ધેર આફ્ટર 5 ડેઝ તે 5 દિવસ પછી આવશે એપ્રિલ કમ્સ આફ્ટર માર્ચ એટલે કે ની પછીની ભાવના દર્શાવવું ઇન સેન્સમાં યુઝ કરવો હોય ત્યારે આફ્ટર વપરાય એપ્રિલ કમ્સ આફ્ટર માર્ચ એપ્રિલ છે એ માર્ચ પછી આવતું હોય છે યુઝ ઇન ફોલોઈંગ ફ્રેઝ નીચેના ફ્રેઝની અંદર પણ શું વપરાય છે આફ્ટર ડે આફ્ટર ડે આફ્ટર ધેટ અને વન આફ્ટર અનધર આવું હોય ત્યારે શું વપરાય છે તો કે આફ્ટર પ્રિપોઝિશન્સ યુઝ થતું હોય છે